हेलो नमस्कार विद्यार्थी मित्रों, प्रथम परीक्षा ऑक्टोबर 2023 नो संपूर्ण पेपर सॉल्यूशन आजना वीडियो नी अंदर आपणे जोवाना छीए। संपूर्ण दरेक प्रश्नोना जवाबो तमने आ वीडियो नी अंदर मळी जशे, तो खास आ पेपर तैयार कर देजो जेथी तमने परीक्षामां कोई तकलीफ न पड़े ने तमे इजीली वधुमां वधु सारा मार्क्स जे छे ए लाई शको। एटले खास आ वीडियो ने अंत सुधी जोता रहेजो अने चेनल पर नवा हो तो खास सौप्रथम सीआर एजुकेशन चेनलने सब्सक्राइब कर देजो। विभाग ए नी अंदर 10 मार्क्सना प्रश्नो पूछाशे, बराबर, जेनी अंदर बधा ज प्रश्नोमां तमने फकरो आपी देशे अने दरेक फकरानी नीचे बे प्रश्नो हशे અને બે ફકરાના જે પ્રશ્ન પૂછાય ને એ ફકરામાંથી શોધીને જ એનો જવાબ લખવાનો, અને જો તમને કંઈ જ ન ખબર પડે ને તો પણ તમને ફકરામાંથી જે ઈચ્છા લાગતો હોય બરાબર એ જવાબ લખજો, ખાસ કહું છું બરાબર। પરંતુ અહીંયા આપણે તમને સમજાવીશું એટલે તમને ફકરાના પ્રશ્નોમાં કોઈ જ તકલીફ નહીં પડે। સૌપ્રથમ, વોટ ઇઝ ધ પ્રોબ્લમ ઓફ મોસ્ટ ઓફ ધ વિલેજ ઓફ યુપી, ઉત્તર પ્રદેશ? તો શું આવશે, ઇન રૂરલ ઉત્તર પ્રદેશ ઓવર 60% ઓફ હાઉસ હોલ્ડ્સ આર વિથાઉટ પાવર, બરાબર છે, ઇઝ અ પ્રોબ્લમ। પહેલાં તો શું લખવાનું, અહીંયાથી ચાલુ કરવાનું કે ઇન રૂરલ ઉત્તર પ્રદેશ એરિયા છે, ઓવર 60% ઓફ હાઉસ હોલ્ડ્સ આર વિથાઉટ પાવર, પછી અહીંયા લખવાનું કે ઇઝ ધ પ્રોબ્લમ ઓફ મોસ્ટ ઓફ વિલેજ ઓફ યુપી। બીજો પ્રશ્ન છે, હાવ હેઝ MGP સોલ્વડ ધ પ્રોબ્લમ ઓફ સીતાપુર? તો લખો, MGP હેઝ કનેક્ટેડ મોર દેન 3,500 કસ્ટમર ટુ સોલર પાવર મિની ગ્રેડ્સ એટ અ વિલેજ લેવલ। સિમ્પલ છે, તો અહીંયાથી MGPથી ચાલુ કરવાનું, અહીંયાથી લઈને અહીંયા કંઈ જ ના ખબર પડતી તો પ્રશ્નમાં જે શબ્દ મેચ થતો હોય, દાખલા તરીકે અહીંયા જો યુપી, તો આખા ફકરામાં યુપી ક્યાં છે, તો અહીંયાથી તેના પરથી ખબર પડી જાય કે અહીંયા સુધી વાક્ય આવે બરાબર। ત્યારબાદ અહીંયા MGP, તો MGP આવી રહ્યું, તો એના પરથી ખબર પડી જાય અહીંયા સુધી વાક્ય લખવાનું છે, ખબર પડી ગઈ। એટલે કોઈ પણ ફકરાનો પ્રશ્ન પૂછાશે હવે તમને 100% આવડશે। એવી રીતે આ ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું બધાના તમને આરામથી આવડી જશે બરાબર, કોઈ જ પ્રોબ્લેમ નહીં પડે, આવડી જશે તમને બરાબર। માટે હું તમને અહીંયા સોલ્વ નથી કરાવતો, આ તમને 100% આવડશે। આ એક છે 7મા નંબરનું, કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, એ હું તમને કરાવી દઉં છું, કારણ કે આખું પેપર જે છે એ બહુ લાંબો વિડીયો થશે, જે જે મહત્ત્વનું છે હું બધું સમજાવીશ, કારણ કે ફકરાનું મેં તમને કીધું એ રીતે હવે તમારે કરવાનું છે। ચલો, દિવ્યાની ફેલ ઇન લવ વિથ કેચ એઝ હી, તો અહીંયા શું લખવાનું, હી વોઝ, એ કેવો હતો, યંગ, હેન્ડસમ એન્ડ વેરી ઇન્ટેલિજન્ટ, બરાબર, એ તમારો જવાબ આવશે બરાબર। તો અહીંયા શું લખવાનું, હી વોઝ યંગ, જો આવી રહ્યું, હી વોઝ યંગ, હેન્ડસમ, વેરી ઇન્ટેલિજન્ટ, બસ આટલું લખવાનું। ત્યારબાદ 8મો પણ આવડી જવું છે, 9મો 10મો એકદમ ઇઝી છે બરાબર। ચલો, હવે વિદ્યાર્થી મિત્રો આગળ 11મો પ્રશ્ન છે, ખાસ આ જે છે ને શોર્ટ નોટનો આ પ્રશ્ન છે, એ તમારી જે ટેક્સ્ટ બુક છે એની અંદર જેટલી પણ શોર્ટ નોટ છે એ ખાસ તૈયાર કરી દેજો, એક વાર વાંચી લેજો, અને તમને અહીંયા આ રીતે જુઓ પ્રશ્ન આ રીતે આપેલો છે, આના ફરમામાં તમે શોર્ટ નોટ તૈયાર કરશો એટલે આ રીતે જે ક્વેશ્ચન આપ્યા છે એના આન્સર આપશો એટલે 3માંથી 3 માર્ક્સ પૂરેપૂરા તમને મળી જશે। 2માંથી કોઈ પણ એક શોર્ટ નોટ લખવાની રહેશે અથવામાં પૂછાશે। મધર અ વન્ડરફુલ ક્રિએશન અને એક આ જે રાઝમિંગ ધ 17 ધ હ્યુમન રોબોટવાળું છે, આ બંને શોર્ટ નોટ તૈયાર કરજો, અને એમાં મધર વન્ડરફુલ ક્રિએશન આ પૂછાવાના ચાન્સીસ છે આ વખતે બોર્ડની પરીક્ષામાં 100%, મધર વન્ડરફુલ ક્રિએશન ખાસ કરજો। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ખરા ખોટા ખાસ જોઈ લેજો બરાબર, તમને અહીંયા કરાવી દઉં। પહેલું વિધાન છે, ધ બ્લેક પાવડર વોઝ ઇન્વેડ ઇન ઇન્ડિયા, યસ સાચું છે। ત્યારબાદ ધ વેવર બર્ડ ઇઝ કન્સિડર અ સ્કેવેન્જર, તો વિધાન કેવું છે, સાચું છે। 13મું છે, ધ રેલવે સ્ટેશન વોઝ બિલ્ડ બાય ધ સ્ટ્રોંગ રિઝર્વ, તો વિલેજ ઓફ તાજનગરના, તાજનગરના વિધાન કેવું છે, ખોટું છે। ઇફ યુ સી એન્ડ લર્ન સમથિંગ ઇટ વિલ ઇન યોર મેમરી ફોર લોંગ પીરિયડ, વિધાન કેવું છે, સાચું છે। ક્લિયર, તો પહેલાં 2 સાચા, ત્રીજું ખોટું, ચોથું સાચું। હવે સેક્શન બી, પેરેગ્રાફ આપ્યો છે એના પરથી ક્વેશ્ચન આન્સર આપવાના છે બરાબર, પરંતુ આમાં પોએમ જેવું છે એટલે થોડું તમને તકલીફ પડશે પહેલાં કરતાં, પણ નહીં તકલીફ પડે, હમણાં મેં કીધું એ રીતે કામ કરવાનું છે। વોટ ઇઝ સ્ટ્રેન્જર અબાઉટ ધ એરપ્લેન, તો શું લખવાનું છે 16મા નંબરમાં, વોકિંગ ઓન ધ રોડ લખવાનું છે, જવાબ શું આવશે, વોકિંગ ઓન ધ રોડ। મેં તમને હમણાં પણ કીધું તમારે શું જોવાનું, વાક્યમાં એક શબ્દ પકડવાનો, તો અહીંયા આપણે એરપ્લેન પકડીએ, હવે આ જે ફકરો છે એમાં એરપ્લેન ક્યાં છે શોધી કાઢો, તો જો એરપ્લેન, તો એના પરથી ખબર પડી જાય શું લખવાનું, વોકિંગ ઓન ધ રોડ, બસ આટલો તમારો જવાબ, અને અહીંયાથી આખું વાક્ય બનાવી દેવાનું। ત્યારબાદ જુઓ ખાલી જગ્યા 17મા, ધ કાઉ ઇઝ સોન બોલ્ડ
हियर एस सी डैश गीव रीजन, रीजन आपो तो लखो इज हेविंग अ कन्वर्जन विथ लायन, शू आवशे ए लायन जोड़े जे छे कन्वर्जन वातो करती हती तो के तो अहींया तमे जोई शको छो द लायन हेविंग अ कन्वर्जन विथ द काउ, तो तमारे शू लखवानुं अहींया काउ छे माटे काउ माटे आपणे सी वापरी शकीए કે ધે વાપરી શકીએ, કોઈ પણ શબ્દ તમે અહીં લઈ શકો છો. અહીંયા આપણે શું લખીશું, ઇઝ લખીશું. ઓકે, કાઉ છે માટે તો લખો સી, પછી લખો ઇઝ, સી લખેલું છે એટલે સી લખવાની જરૂર નથી, સી પછી ઇઝ હેવિંગ અ કન્વર્ઝન વિથ કોની જોડે, તો લાયન, કારણ કે કાઉ તો અહીંયા છે, વિથ ધ કાઉ ના લખાય, વિથ લાયન આવશે. ઓકે, તો એ તો થોડું તો તમને આવડવું જોઈએ, એકદમ ઇઝી જ છે. પછી ડિસ્ક્રાઇબ ધ સન, એ પણ તમને આવડી જશે. શું લખવાનું, અ વન આઈ સન ઇઝ ઓન ધ બ્લેક ટ્રી, ક્લિયર. ચલો આગળ જુઓ, 18માં નંબરનો પ્રશ્ન છે, પેરેગ્રાફ આપેલ છે, બરાબર. ક્વેશ્ચનનો આન્સર તમને આવડી જશે, એકદમ ઇઝી છે. વિદ્યાર્થી મિત્રો, એક પણ ક્વેશ્ચનનો આન્સર જે છે ના આવડે એવું બને નહીં, બધા ઇઝી છે, ફકરા ઉપરથી શોધવાનું છે. હવે આના 5 માર્ક્સ આપણે લેવાના છે દરેક વિદ્યાર્થીએ પરીક્ષામાં. આવો તમને ટેબલ હશે, ચાર્ટ હશે, અથવા એડવર્ટાઇઝમેન્ટ, ન્યૂઝપેપર, ગમે તે તમને ચોરસમાં ડેટા આપી શકે, પણ આપણે આ નીચેના પ્રશ્નો જોવાના છે અને આના ઉપરથી, બરાબર. તો ચોઈસમાં જુઓ, હાઉ મેની માર્ક્સ ડીડ મોના સ્કોર ઇન સોશિયલ સાયન્સ. તો પહેલાં તો મોનાને શોધો, આઈ રે મોના. હવે સોશિયલ સાયન્સ માટે ડાર્ક બ્લેક કલર છે, તો આ ડાર્ક બ્લેક કલર, તો આ તમે જુઓ સીધી લાઈન કરો તો કેટલાય અટકે છે, 80, એટલે મોનાના માર્ક્સ કેટલા છે, 80. તો પહેલામાં શું જવાબ આવે, 80, એટલે ખાલી 80 નહીં લખવાનું, આખું લખવાનું 80. 18 માર્ક્સ ડીડ મોના સ્કોર ઇન સોશિયલ સાયન્સ, અથવા તો આ રીતે પણ લખી શકાય, મોના સ્કોર ઇન સોશિયલ સાયન્સ ઇઝ 18 માર્ક્સ, બરાબર. ખાલી 18 માર્ક્સ લખો તો પણ ચાલશે. 25મું છે, વિચ સબ્જેક્ટ સીમ્સ સમવોટ ડિફિકલ્ટ ટુ ધ સ્ટુડન્ટ, એટલે કે એવો કયો સબ્જેક્ટ છે જે વિદ્યાર્થી માટે અઘરો છે, એટલે હવે સૌથી ઓછા માર્ક્સ આવ્યા હોય એવો સબ્જેક્ટ જુઓ તમે, તો તમને ખ્યાલ આવશે. ઓકે, તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, તો આની અંદર શું જવાબ આવશે, ઇંગ્લિશ, બરાબર. ડાર્ક કલર તમે જોઈ શકો છો, જે થોડો ડિફિકલ્ટ પડે વિદ્યાર્થીઓને, ડિફિકલ્ટ જે છે એ કયો સબ્જેક્ટ છે, ઇંગ્લિશ. તો અહીંયા તમારે જવાબ શું લખવાનો છે, ઇંગ્લિશ. તમે જોઈ શકો છો એકદમ પેલું ગ્રે કલર કરતાં પણ એકદમ લાઇટ કલર જુઓ, આમાં ઇંગ્લિશમાં આટલા જ માર્ક્સ છે, બરાબર. આના રૂસિલના થોડા વધારે છે, પણ એટલા બધા પણ વધારે નથી, સમજો છો, એટલે ટફેસ્ટ સબ્જેક્ટ છે. તો કયો છે, ઇંગ્લિશ. તો અહીં જવાબ શું આવશે, ઇંગ્લિશ. ચલો ત્યારબાદ છે, ધ લોએસ્ટ માર્ક્સ ઇન ગુજરાતી ઇઝ સ્કોર્ડ બાય, એટલે ગુજરાતીમાં સૌથી ઓછા માર્ક્સ કોને આવ્યા છે, તો તમે અહીં જોઈ શકો છો ગુજરાતી માટે આવો કલર છે પહેલા નંબરનું, તો ગુજરાતીમાં આને તો વધારે છે, આનું થોડું લોસ છે, બરાબર. તો કોણ આવશે, દીર્ઘા. તમારો જવાબ શું આવશે, દીર્ઘા ઇઝ લોએસ્ટ માર્ક્સ ઇન ગુજરાતી ઇઝ સ્કોર્ડ બાય, કેટલો કર્યો છે સ્કોર, તો 60. ઓકે, ક્લિયર થાય છે હું શું કહેવા માગું છું. ઓકે, તો સ્કોર બાય કોણ આવશે જવાબ, દીર્ઘા. ત્યારબાદ 27મો છે, હુ ઇઝ ધ ક્લેવરેસ્ટ એમોંગ ધ સ્ટુડન્ટ, ક્લેવર કોણ છે, બધા વિદ્યાર્થીઓની અંદર સૌથી સારું પ્રદર્શન કર્યું, ક્લેવર, હોશિયાર, તો કોણ છે, રૂસિલ, આન્સર રૂસિલ. ત્યારબાદ 28મો છે, હાઉ મેની સબ્જેક્ટ આર ઇન્ડિકેટેડ ઇન ધ ગ્રાફ, ગ્રાફની અંદર કેટલા વિષય છે, તો જુઓ 1, 2, 3 ગુજરાતી, સોશિયલ સાયન્સ અને ઇંગ્લિશ, એટલે જવાબ શું લખવાનું, તો ધેર આર 3 સબ્જેક્ટ્સ ઇન્ડિકેટેડ ઇન ધ બાર ગ્રાફ. ઓકે, ચલો પછી ફરીથી ફકરા ઉપરથી પ્રશ્નોના જવાબ આપવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, ઇંગ્લિશનું પેપરમાં તો તમને વાંધો જ નહીં આવે, કારણ કે 25-30 માર્ક્સ તો ફકરાના ઉપરથી તમારે તારા જવાબ લખવાના હોય છે, બરાબર છે, એટલે એની અંદર કોઈને કોઈ પ્રોબ્લેમ ન પડવી જોઈએ. વોટ ઇઝ નીરજ એચિવમેન્ટ ઇન ઓલિમ્પિક, તો લખો એની આન્સર આ રીતે આવશે, તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, કે અ ગોલ્ડ મેડલ ઇન ટોક્યો ઓલિમ્પિક ઇન 2020. શું કર્યું હતું, તો એને ગોલ્ડ મેડલ મળ્યું હતું, ક્યાં મળ્યું હતું, ટોક્યો ઓલિમ્પિક ઇન 2020, બરાબર. તમે જોઈ શકો છો શું લખવાનું, ગોલ્ડ મેડલ ઇન ટોક્યો ઓલિમ્પિક ઇન 2020, એટલે સુધી. ત્યારબાદ પ્રશ્નો પૂછ્યો છે, વેર ઓલિમ્પિક હેલ્ડ ઇન 2020, તો ક્યાં યોજાયો હતો, તો જવાબ શું આવે, ટોક્યો ઓલિમ્પિક, ટોક્યોમાં રમાયો હતો 2020.
ત્યારબાદ 31મો પ્રશ્ન છે, હાઉ ડીડ નીરજ ગેટ ઇન્વેસ્ટેડ ઇન ઝેવેલિન? ઓકે, એ પણ આવડી જાય એવું જ છે, બરાબર. 32મો છે, હુમ ડીડ નીરજ ડેડિકેટ હિઝ મેડલ? તો કોણ આવશે? મિલ્કા સિંહ. ત્યારબાદ સેક્શન સી વિદ્યાર્થી મિત્રો એકદમ ઇઝી છે, જોઈ લઈએ. સંપૂર્ણ ખાસ ધ્યાન રાખજો. 33નંબરનો જે ક્વેશ્ચન છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, બરાબર. તો એની અંદર શું આવશે? ડિસ્ક્રાઇબિંગ એક્શન આવશે. ત્યારબાદ રિઝલ્ટ વોઝ ડિક્લેર્ડ, તો એની અંદર શું આવશે? તો ડિસ્ક્રાઇબિંગ પર્સન. જુઓ, આ જે પહેલું છે, માય કઝિન સિંગ વેલ, બરાબર, એની અંદર ડિસ્ક્રાઇબિંગ પર્સન આવે, સી આવે. અને આ લાસ્ટ વીકવાળું છે ને, એ ડિસ્ક્રાઇબિંગ એક્શન આવે. અને હર વી હેવ ગોટ ઇટ 35, તો એની અંદર આવશે એક્સપ્રેસિંગ, ઓકે, એ આવશે. એટલે આ રીતે આન્સર બનશે, પહેલામાં સી, બીજામાં ડી, ત્રીજામાં એ. ચલો 36મું, તો 36મામાં જોઈ શકો છો, તમારે સ્પેસિફાઇંગ ટાઈમ શોધવાનો છે. તો શું આવશે? આઈ ડુ માય હોમવર્ક એટ 6 o'clock, જેની અંદર ટાઈમ બતાવ્યો એવું વાક્ય શોધવાનું. તો 6 વાગ્યાવાળું ઓપ્શન સી એ તમારો સાચો જવાબ આવશે. ઓકે, ત્યારબાદ 37ના ક્વેશ્ચનની અંદર શોઈંગ રીઝન એન્ડ રિઝલ્ટ, એટલે રીઝન એટલે બીકોઝ આવતું હોય એવું રીઝન, એને રીઝન કહેવાય. તો આઈ ગેટ પૂર રિઝલ્ટ બીકોઝ આઈ ડોન્ટ લાઇક મેથ્સ, ઓપ્શન બી આવશે. આમાં ઓપ્શન સી હતું, નીચેના 37માં ઓપ્શન બી. ચલો હવે જોઈએ 38મું, સિકિંગ ઇન્ફોર્મેશન, બરાબર. તો ઇન્ફોર્મેશન આપતું એવું વાક્ય, તો વેર ઇઝ ધ એટીએમ, ઓપ્શન સી જવાબ આવશે. ત્યારબાદ 39 છે, ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, રિમૂવ ધ બેક કવર ઓફ ધ મોબાઈલ, ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. આપણે કેમ રિમૂવ કરીએ છીએ? તો ફોર રિમૂવિંગ ધ બેટરી, બેટરીને રિમૂવ કરવા માટે. એટલે પહેલું તો ના જ આવે, ટેક આઉટ ધ બેટરી, ના બીજું પણ ના આવે. એઝ યોર મોબાઈલ ઇઝ નોટ વર્કિંગ, એઝ યુ કેન ફાઇન્ડ ધ બેટરી, બરાબર છે. તો ત્રણેય ચારેયમાંથી એકદમ ઇઝી છે. તમારે મને કમેન્ટ કરવાનું છે કે તમે તમારો મોબાઈલ વાપરો છો, બરાબર, તો એ બેટરીનું માટે કવર તમે કેમ વાપરો છો એ તમારે જણાવવાનું છે. રુસિલ વિલ ડેઝ શોઈંગ એટ્રેક્શન, 40મામાં શું છે શોઈંગ એટ્રેક્શન? એટલે શું આવશે? સ્ટડી આઈધર ફ્રેન્ચ ઓર ઇંગ્લિશ લિટરેચર. 41મું છે, ઝેનિલ ડાન્સ વેલ, કોન્ટ્રાસ્ટ છે, બરાબર. કોન્ટ્રાસ્ટ છે માટે શું આવશે? બટવાળું આવશે, બટ હી વોઝ નોટ સિલેક્ટેડ ફોર ધ એન્યુઅલ પ્રોગ્રામ. હવે 42નંબરનું ક્વેશ્ચન છે, તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, હી ઇઝ હર ટાઈમ ઇન ડેશ, પછી ડિટરમિનેટેડ, તો આની અંદર ડિટરમિનેટેડ, પછી સચ અ ટ્રિપલ, બરાબર. તો અહીંયા એડ્રેસ બોય આવશે અને આ ટ્રિપલ જે છે અહીંયા આવશે, ક્લિયર. ચલો હવે 43નંબરનું જોઈ લઈએ. તો 43નંબરની અંદર એને મિનિંગ થતો, નિયરેસ્ટ મિનિંગ, તો શું આવશે? ચાર્મિંગ. પછી 44ની અંદર તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, 44ની અંદર સ્લીમનું જે છે એ વેરી થિન, અને વેનિસ, વેનિસ એટલે ડિસઅપિયર, દૂર થવું. ઓકે, તો આમાં શું આવે? ચાર્મિંગ, વેરી થિન અને ડિસઅપિયર.